નમસ્કાર મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતી ચેપ્ટર બે ખીજડીયા ટેકરે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક વાક્યમાં પ્રશ્નો પ્રશ્ન એક ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું જવાબ ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો પ્રશ્ન બે ભોજો કઈ વાતથી દુઃખી હતો જવાબ દાઢમાં કપડાના અભાવે પૂંગા બાળકો ઠૂઠવાતા હતા એ વાતથી ભોજો દુઃખી હતો પ્રશ્ન ત્રણ પસાયો તો શા કારણે ભોજાને મારતો જવાબ ગુનાની પુરાણે કબૂલાત કરાવવા અને મુદ્દામાલનો પતો મેળવવા તેમજ એ સ્થળ બતાવવા પસાયો તો ભોજાને મારતો પ્રશ્ન ચાર ખીજડીયાના ટેકરાનો લોકો શું ઉપયોગ કરતા જવાબ ખીજડિયા ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા પ્રશ્ન પાંચ ભોજાએ ઇનામમાં શી માંગણી કરી શા માટે જવાબ ભોજાને નાના બાળકો હતા ઠંડી પુષ્કળ હતી ઠંડીમાં ઠૂઠવાતા બાળકોને ભોજો જોઈ શકતો ન હતો તેથી તેણે ઈનામમાં લુગડાની એક એક જોડ માંગી ચાર પાંચ વાક્યોમાં પ્રશ્નો પ્રશ્ન એક ભોજાએ રાત્રિએ શું નિર્ણય કર્યો તેનું શું પરિણામ આવ્યું જવાબ ભોજાએ રાત્રિએ માધ્યાના હાટના ખોખરા કબા ગણેશિયાથી ઉગાડ્યા હાટમાંથી કપડાં ઉપાડીને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો જો કે એમ કરવા જતા પકડાઈ જવાનો ડર લાગ્યો એને થયું કે ઢોર માર સહન થશે નહીં એવા વિચારથી એ જોખમ ખેડવાનું માંડી વાળ્યું પ્રશ્ન બે પોસ્ટ માસ્તરના જીવનમાં સી ઘટના બની જવાબ પોસ્ટમાસ્ટરના જીવનમાં વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થઈ નસીબમાં નહીં હોય તેથી પુત્ર જન્મ્યા પછી મરી ગયો પોસ્ટમાસ્ટરને તેથી ભારે આઘાત લાગ્યો આ હથભાગીને ઘેર અવતરીને સુખ ન પામનાર એ બાળકની પાછળ તેમણે સારું દાન પુણ્ય કર્યું માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને તેમાં વિટાળી ખીજડીયા ટેકરે જઈ ત્યાં દાટી દીધું પ્રશ્ન ત્રણ ભોજો પોસ્ટમાસ્તરનો ઉપકારી સી રીતે બન્યો જવાબ ભોજાએ ટેકરામાં દાટેલા પોસ્ટમાસ્ટરના મૃત બાળકના અંગ પરથી કપડું સરકાવી લેવાના ઈરાદાથી તેની કબર ખોદી ત્યાં તો હાડમાસનો એ નાનકડો અચેતન બાળક સળવડ્યો એ બાળક જીવતું હતું એ બાળકને લઈને તે ઘેર આવ્યો તેની પત્નીએ તે બાળકને ગોદમાં લીધો પછી ભોજાએ પોતાના ગુનાની કબૂલાત કર્યા પછી એ બાળકને પોસ્ટ માસ્ટરને સોંપી દીધો આ રીતે જીવિત બાળક મળતા આનંદ વિભોર બનેલા પોસ્ટ માસ્તર અને તેના પત્નીનો ભોજો ઉપકારી બન્યો પ્રશ્ન ચાર પોસ્ટ પત્નીએ પોસ્ટ માસ્તરને શું ઠપકો આપ્યો તેનો પોસ્ટ માસ્ટરે શો જવાબ આપ્યો જવાબ પોસ્ટમાસ્તરની પત્નીએ પોસ્ટ માસ્તરને ઠપકો આપતા કહ્યું હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો પણ તમે માન્યા નહીં માસ્તરે એમની પત્નીને જવાબ આપતા કહ્યું આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને સવિસ્તર પ્રશ્નો પ્રશ્ન એક ખીજડીયા ટેકરે પાઠમાંથી બનેલી ઘટનાનું વર્ણન કરો જવાબ ખીજડીયા ટેકરે પાઠમાં પહેલી ઘટના એ બની કે માસ્તરને ઘેર ઘણા વર્ષો પછી પુત્રનો જન્મ થયો પરંતુ કમનસીબે તે જન્મ્યા પછી તરત મરી ગયો આ હથભાગીને ઘેર અવતરીને તે નવજાત શિશુ કશું સુખ ન પામ્યો પોસ્ટ માસ્ટર દંપતીએ તેની પાછળ સારું દાન પુણ્ય કર્યું આજ ઘટનાએ કંઈક જુદો વળાંક લીધો એ બાળક હથભાગી નહીં પણ સદભાગી બન્યું અત્યંત ગરીબાઈમાં જીવતા અને ઠંડીમાં ઠૂઠવાતા નાગાપુગા બાળકોના અંગ ઉપર પહેરવા કપડાં મળે એ હેતુથી ભોજાએ એ જ બાળકની કબર ખોદી તેમાંથી ભોજાએ હળવેગથી લુગડે વીટ્યા બાળકને ખાડામાંથી ઉચકી લીધું ત્યાં તો એ અચેતન બાળકનો દેહ સળવળ્યો તેને આશ્ચર્ય થયું તેના મનમાં આ કોઈ ખવિસની રમત તો નહીં હોય એવી શંકા જાગી વધારે વિચાર કર્યા વગર ત્યાંથી ભાગી છૂટવું કે એ બાળકને પાછું ખાડામાં દાટી દેવું તેના મનમાં મંથન શરૂ થયું અંતે બાળ હત્યા ન કરવાના ઈરાદાથી તેણે એ બાળકને પોસ્ટ માસ્ટરના હાથમાં સોંપી દીધું આમ પોસ્ટ માસ્ટરના જીવનમાં આનંદનો અવસર આવ્યો વાર્તાનો આ સુખાંત છે પ્રશ્ન બે ખીજડીયા ટેકરે પાઠના શીર્ષકની યથાર્થ ચર્ચો જવાબ ખીજડીયા ટેકરે માનો ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો એની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોષ વડે પણ એનું ખોદકામ એકલ હાથે થઈ સગતું ભોજો ચાર સંતાનોનું ગરીબ પિતા છે તેની પાસે તેના સંતાનોના અંગને ઢાંકવા કપડાં પણ નથી ખા ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામના પોસ્ટ માસ્ટરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી તે ખાડો ખોદે છે અને તેમાંથી બાળકને ઉચકી લે છે પણ એ અચેતન બાળકના અંગ અંગને સળવળતું જોતા તેને આશ્ચર્ય થાય છે ખૂબ મનોમંથન પછી તે એ બાળકને ઉપાડી પોતાને ઘેર લઈ આવે છે તેની પત્ની તેના પર વહાલ વરસાવે છે પછી પોસ્ટ માસ્ટર પાસે જઈ પોતાની ગુનાની કબૂલાત કરી તે સજીવ બાળક તેમના હાથમાં સોંપી દે છે આ વાર્તામાં ભૂતકાલીન ધાડ પાડું ભોજાને હાથે એક સત્કાર્ય થાય છે બાળ હત્યા થતી અટકે છે પહેલી ઘટના ભોજાની અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિને તથા તેને કારણે તેને કરવી પડતી ચોરીને વર્ણવે છે પછી એ જ ભોજાના હાથે થયેલું એક સત્કર્મ ગુનાહિત કૃત્યોનો એકરાર તથા તેનો પરિતાપ પોસ્ટ માસ્ટરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે આ બંને ઘટનાના મૂળમાં ખીજડીઓ ટેકરો છે એ દ્રષ્ટિએ ખીજડીએ ટેકરે શીર્ષક યથાર્થ લાગે છે પ્રશ્ન ત્રણ ખીજડીએ ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન દર્શાવો જવાબ ભોજાએ પોતાના નાના બાળકો માટે કબરમાં દાટેલા બાળકોના અંગ ઉપરથી કપડાં ઉતારી લાવવાનો વિચાર કર્યો રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ હોય ત્યારે તેણે ત્યાં જઈને ત્યાં જઈ કબરને ખોદી તેમાંથી હળવેકથી તેણે લુગડે વીઠ્યા બાળકને ખાડામાંથી ઉચક્યું પણ એ અચેતન બાળકનો દેહ સહેજ સળવડ્યો આ જોઈ તેને થયું કે આ કોઈ ખવિશની રમત તો નહી હોય પણ વધુ વિચાર કરવાને બદલે તેણે પોતાની આ પ્રવૃત્તિ જાહેર જાય એ એ સ્થળ છોડી જવું જરૂરી છે એમ તેને તેને ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવાનો વિચાર આવ્યો પણ એથી ઘોર એથી ઘોર ખોદવાનો ઉદ્દેશ માર્યો જાય અને અંગ ઢાંકણ કપડા કપડાનું શું થાય આવા અનેક વિચાર તેને આવવા લાગ્યા લુગડું ઉતારી બાળકને પાછું હતું એમ દાટી દેવાના આ ભયંકર વિચારથી એ ધ્રુજી ગયો તેણે વિચાર કર્યો કે આમ કરવાથી તો બાળ હત્યાનું પાપ લાગે આમ તેના મનમાં સતત મનોમંથન ચાલતું રહ્યું અંતે તે વધારે વિચાર કર્યા વગર બાળકને લઈને સળસળાટ ટેકરો ઉતરી ગયો પ્રશ્ન ચાર ભોજાની વાડા ઉછેર પ્રવૃત્તિ જવાબ ભોજો હિરણા હેઠવાસના પટમાં ખીજડિયા ટેકરાની નજીક દર વર્ષે તરબૂચનો વાડો તૈયાર કરતો આડે દિવસે તેના કુટુંબને નદીના પડ ખુલ્લા પટમાં પડ્યા રહેવું પડતું આ શિયાળે રીંગણીના છોડને બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે તેવી ઠંડી પડતા તે ગીરની અંદર જઈને ત્રણ વાર તલબાવળ કાપી આવ્યો અને તેની પત્ની જીવલીએ ચારે બાજુ હરીફરીને સૂકી સા ભારીઓ ભેગી કરી ચાર દિવસમાં જ પતિ પત્નીએ મળીને ચાર છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કુબો વાડા વચ્ચે ઉભો કરી દીધો હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા શરીરે ઊભો ઉભો વાડાના છોડને પાણી સીંચ